हरिओम विद्यार्थी मित्रों, चैप्टर नंबर 6 ની અંદર હવે પછીનો આગળનો આપણે ટોપિક લેતા, ટોપિક નું નામ છે મેસેન્જિંગ। મેસેન્જિંગ ટોપિક આપણે બે ક્લાસ વચ્ચે જે કોઈ મેથડો આપણે બોલાવવાની પ્રક્રિયા છે કે કોઈ એક ક્લાસ ની અંદર આપણે મેથડો બનાવેલી હોય અને એ મેથડો આપણે જ્યારે કામ હોય ત્યારે એ ક્લાસ ની અંદર વાપરવાની છે ત્યારે એ પ્રક્રિયાને મેસેન્જિંગ તરીકે ઓળખવામાં આવે છે। તો શરૂઆતમાં પહેલી લીટીમાં તમને એક સવાલ આપે છે કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયા એને શું કહેવાય? તો મેસેન્જિંગ, કે જેમાં હું તમને વાત કરું તો ધારો કે આપણી પાસે એક ક્લાસ રહેલો છે અને એ ક્લાસ નું નામ છે રૂમ। હવે રૂમ ક્લાસ ની અંદર એક ડિસ્પ્લે નામની મેથડ છે અને એક મેથડ નું નામ છે એરિયા। ડિસ્પ્લે જે મેથડ છે એ રૂમ ની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને એમાં જે બારીની સંખ્યા છે એ આપણને પ્રિન્ટ કરવાનું, પ્રિન્ટ એટલે કે ડિસ્પ્લે ઉપર બતાવવાનું કાર્ય કરે છે ડિસ્પ્લે નામની મેથડ। અને એરિયા નામની મેથડ છે એ રૂમ ની લંબાઈ અને પહોળાઈ આ બંનેનો ગુણાકાર કરી અને એરિયા શોધવાનું કામ કરે છે। બરોબર ધ્યાન આપજો, જે આપણે કાર્ય કીધું એ કે એક મેથડ બધા જ વેરિયેબલ ની કિંમત બતાવવાનું કાર્ય કરે છે અને બીજી જે મેથડ છે એ બે લેન્થ અને વિડ્થ આ બે ચલનો ગુણાકાર કરી અને આપણને એરિયા પરત કરે છે। એરિયા મીન્સ કે એનું ક્ષેત્રફળ કેટલું છે એ પરત કરે છે। તો આપણી પાસે જ્યારે પણ રૂમ ના કોઈ ઓબ્જેક્ટ બનેલા હશે, રૂમ ક્લાસ ના કોઈ ઓબ્જેક્ટ એટલે કે આ ક્લાસ ના કોઈ ઓબ્જેક્ટ નીચે બનેલા હશે, જેવી રીતના કે ક્લાસ હું એ બનાવું છું ડેમો રૂમ, કે જેની અંદર રૂમ ક્લાસ ના ઓબ્જેક્ટ રહેલા હશે કે જેમાં પહેલાનું નામ છે આર વન, પેલો ઓબ્જેક્ટ એટલે આર વન રૂમ વન। હવે ધારો કે આ રૂમ વન ના ઓબ્જેક્ટ ની કિંમતોને પરત કરવી છે, મીન્સ સોરી કિંમતોને ડિસ્પ્લે કરવી છે, તો આ ડિસ્પ્લે નામની મેથડને અહીંયા શું કરવાની થશે? બોલાવવાની થશે। જો એ વાત કરી છે કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડને શું કરવાની છે? બોલાવવાની છે, એને અંગ્રેજીમાં કહેવાય ઇનવોક, ઇનવોક। ડિસ્પ્લે નામની મેથડને આ ક્લાસમાંથી આ ક્લાસમાં શું કરવાની છે? ઇન્વોક કરવાની છે, બોલાવવાની છે। તો રૂમ નામનો એક ઓબ્જેક્ટ જોઈશે, ત્યાર પછી ડોટ પ્રક્રિયક જોઈશે અને ત્યાર પછી ડિસ્પ્લે ઈ મેથડનું નામ જોઈશે, પછી કૌંસ કૌંસ પૂરો ઈ મેથડમાં તો જો કે હોય જ, પણ આ તો આપણે જસ્ટ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે એક મેથડ કે જેને બીજા ક્લાસના કોઈ ઓબ્જેક્ટ વડે આપણે બોલાવવાની છે। એવી રીતના એરિયા નામની મેથડ બોલાવીએ તો પણ આવી રીતના લખાય કે આર વન ડોટ એરિયા, મેથડ બોલાવવાની પ્રક્રિયા। ત્યાર પછી તમને બીજો એક સવાલ આપ્યો છે કે ક્લાસમાં રહેલી બધી જ મેથડ, ક્લાસમાં રહેલી બધી જ મેથડ એક આર છે ને એક આર છે, બે મેથડ છે, તો બધી જ મેથડ ના કોલ નું નિયંત્રણ ઓબ્જેક્ટ દ્વારા થાય, તો એ ડાયરેક્ટ જે નથી લખવાની, પેલા હું લખ્યું છે ઓબ્જેક્ટ નું નામ, આ ઓબ્જેક્ટ નું નામ લખ્યું છે, તો જોઈએ કે ડિસ્પ્લે તો એમને ડાયરેક્ટ ડિસ્પ્લે નથી લખ્યું, આર વન ડોટ ડિસ્પ્લે એવું લખેલું છે, રેડી। ત્યાર પછી અલગ અલગ ક્લાસમાં એક નામ ધરાવતી મેથડ હોઈ શકે છે, જો બરાબર ધ્યાન આપજો। ધારો કે એક ક્લાસ બનાવું જેનું નામ આપું ડે અને એની અંદર મંથ, યર અને ડે એ ડિસ્પ્લે કરવા એટલે કે મીન્સ કે પ્રિન્ટ કરવા માટે એક ડિસ્પ્લે મેથડ બનાવું છું કે જે હું પરત કરે છે મંથ, ડે અને યર આપણી સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવાનું કામ કરે છે। ત્યાર પછી એક બીજો ક્લાસ બનાવું કે જેનું નામ શું છે પર્સન, એમાં પણ શું છે ડિસ્પ્લે નામની મેથડ કે જે વ્યક્તિનું નામ, એડ્રેસ, જેન્ડર, બર્થ ડેટ વગેરે ડિસ્પ્લે કરે છે। ત્રીજી એક મેથડ બનાવું ક્લાસ
सर्कल अने एमा डिस्प्ले मूकू तो आ सर्कल नी रेडियस प्रिंट, रेडियस એટલે ત્રિજ્યા, ત્રિજ્યા પ્રિન્ટ કરવાનું કામ કરે છે. જો આપણી પાસે હું કીધું અલગ અલગ ક્લાસમાં એક નામ ધરાવતી મેથડ છે, આ જો ડેટમાં ડિસ્પ્લે છે, પર્સન માં ડિસ્પ્લે છે, સર્કલ માં ડિસ્પ્લે છે, અલગ અલગ ક્લાસમાં એક જ નામ ધરાવતી ડિસ્પ્લે મેથડ છે, પરંતુ મેથડ કોલ કરતી વખતે એટલે કે આ મેથડ ને આપણે બોલાવતી વખતે મેથડ ને જે તે ક્લાસના ઓબ્જેક્ટ વડે વાપરવામાં આવે છે. હવે ધારો કે અહીંયા આ ડિસ્પ્લે મેથડ ને આપણે અહીંયા બોલાવી છે, તો અહીંયા આપણે બીજો ક્લાસ બોલાવેલો હશે કે ક્લાસ ડેમો ડેટ, તો જેની અંદર ડી વન એક ઓબ્જેક્ટ હશે કે જે ડેટ ક્લાસનો હોય, અને પછી ડોર આ ડિસ્પ્લે મેથડ આપણે બોલાવીએ એટલે ડિસ્પ્લે કાઉન્સર કાઉન્સ ફોર સેમ. બરોબર? એમાં જો હું કીધું મેથડ કોલ કરતી વખતે એટલે મેથડ બોલાવતી વખતે, મેથડ ઇન્વોક કરતી વખતે આ ડિસ્પ્લે મેથડને આપણે આ ક્લાસમાં બોલાવી છે, તો તો મેથડ કોલ કરતી વખતે મેથડને જે તે ક્લાસના ઓબ્જેક્ટ વડે એટલે ડેટ ક્લાસનો ઓબ્જેક્ટ ડી1 છે એની વડે વાપરવામાં આવે છે, એટલે મીન્સ કે બોલાવવામાં આવે. ધારો કે પર્સન ક્લાસ નો હોય તો પર્સન ક્લાસ માટે આપણે અહીં લખ્યું છે ક્લાસ ડેમો પર્સન, પી વન ડોટ ડિસ્પ્લે. હવે તો ધારો કે બધા એક જ પ્રોગ્રામમાં ભલે હોય, જો તમે ડી વન ડોટ ડિસ્પ્લે વાપરો છો તો એ આ બંને ડિસ્પ્લે મેથડ નો ઉપયોગ નહીં કરે. કોનો કરશે? ડેટ ના ડિસ્પ્લે મેથડ નો ઉપયોગ કરશે. એવી રીતે પી વન ડોટ ડિસ્પ્લે વાપરો છો તો ડેટ અને સર્કલ ક્લાસ ની ડિસ્પ્લે મેથડ નો ઉપયોગ નહીં કરે. કોનો ઉપયોગ કરશે? પર્સન નો ઉપયોગ કરશે. સર્કલ માં પણ આપણે લખી શકીએ જો ક્લાસ ડેમો સર્કલ છગડીયા કૌંસમાં સી વન ડિસ્પ્લે એટલું મસ્ત છે, બહુ જ ઈઝી. જે ક્લાસનો ઓબ્જેક્ટ છે એની સાથે જે મેથડ વાપરો છો એ વપરાય છે, બીજી કોઈ વપરાતી નથી. આ મેસેજિંગનો એક ફાયદો છે. અને એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં આપણે જે બોલાવીએ છીએ એને એકદમ નાનકડું ને સિમ્પલ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત સમજવાનો છે, વાંચવાનું છે, અને આ ત્રણ જે સવાલો નીકળે છે આ ત્રણ સવાલો બરોબર યાદ રાખો. તો ત્યારબાદ હવે પછીનો ટોપિક છે પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ ટોપિક કે જેને આપણે ગુજરાતીની અંદર અનેક સ્વરૂપ કે બહુરૂપતા તરીકે આપણે ઓળખી શકીએ. બરોબર ધ્યાન આપજો, અનેક સ્વરૂપ કીધું છે. બરોબર ધ્યાન આપજો, અનેક સ્વરૂપ અને બહુરૂપતા. વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા કે ક્લાસની અંદર એક મેથડ આપણે બનાવી શકીએ છીએ. હવે આ મેથડના ક્યારેક એવું પણ બની શકે કે આ મેથડને આપણે એક કરતા વધારે મોડ ઉપર લઈ જવાની હોય અથવા તો એક કરતા વધારે પ્રકારની બનાવવી પડતી હોય. તો પ્રોગ્રામની અંદર એક જ મેથડ પણ એના પ્રકારો અલગ અલગ હોય તો આવી જે લાક્ષણિકતા છે એને પોલિમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે છે, બહુરૂપતા અથવા તો અનેક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. તમને જો અહીંયા કીધું છે કે કોઈ એક મેથડ આપણી પાસે જે મેથડ રહેલી છે એ એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ અલગ અલગ પ્રકારો ફોર્મ અલગ અલગ પ્રકાર ફોર્મ કે જે કોઈ એક મેથડ છે કે મેથડને આપણે ઘણા બધા પ્રકારોએ બનાવી શકીએ છીએ તો એને પોલિમોર્ફિઝમ અથવા તો અનેક સ્વરૂપ બહુરૂપતા તરીકે ઓળખવામાં આવે છે. એક સવાલ આપેલો છે ઓવરલોડિંગનો કે સામાન્ય રીતે અલગ અલગ સંદર્ભમાં એટલે કે ઘણા બધા સ્વરૂપમાં પણ નામ એક જ હોય
પણ એના અર્થ જુદા જુદા થતા હોય આવી ક્ષમતા કે સામર્થ્ય અથવા તો લાક્ષણિકતાને ઓવરલોડિંગ કહેવાય છે બરોબર ધ્યાન આપજો કે આપણે કોઈ એક ક્લાસની અંદર મેથડને આપણે વિચારવાની છે કે એ મેથડ કયા કયા સ્વરૂપે બની શકે અને આપણે બનાવીએ છીએ તો એને આપણે ઓવરલોડિંગ તરીકે ઓળખી શકીએ ઓવરલોડિંગ બે પ્રકારના છે એક છે ફંક્શન ઓવરલોડિંગ અને બીજું છે ઓપરેટર ઓવરલોડિંગ સવાલ પૂછાય કે ફંક્શન ઓવરલોડિંગ ના કેટલા પ્રકારો બે કયા કયા માઈનસ કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં ઓવરલોડિંગ ના કેટલા પ્રકારો બે ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ ફંક્શન ઓવરલોડિંગ કે જેને આમ કહેવાય કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એક જ ક્લાસમાં એક કરતા વધારે મેથડ બરોબર ધ્યાન આપજો ફંક્શન કીધું છે એટલે એ મેથડ આવ્યું છે એક જ ક્લાસમાં અને એક કરતા વધારે શું રહેલું હોય મેથડ પણ એના નામ સરખા હોય પણ એની સિગ્નેચર અલગ અલગ હોય સિગ્નેચર વિશે મેં તમને યુએમએલ ભાષામાં કીધું હતું સિગ્નેચર એટલે શું થાય તો સિગ્નેચર એટલે એનું નામ પછી એના પ્રાચલોની સંખ્યા પ્રાચલોનો પ્રકાર આ બધાને એનું શું કહેવાય સિગ્નેચર પરત કિંમત આ કેટલાકને યાદ છે પરત કિંમત બરોબર ધ્યાન આપજો કે સિગ્નેચર થી અલગ હોય એવી લાક્ષણિકતાને શું કહેવાય ફંક્શન ઓવરલોડિંગ તમને એક ઉદાહરણ આપો વિદ્યાર્થી મિત્રો કે ધારો કે આપણે મેક્સ આવો ક્લાસ બનાવીએ છીએ ક્લાસનું નામ શું છે મેક્સ અને આ મેક્સ ક્લાસની અંદર ત્રણ મેથડ બનાવીએ છીએ પહેલું મેક્સ કે જેની અંદર બે કિંમતોમાંથી મોટી કિંમત શોધવાનું કામ કરે છે એક વેરિયેબલ નંબર 1 અને નંબર 2 અને એમાંથી મોટી કિંમત શોધવાનું કામ કરે છે બીજું એક વેરિયેબલ સોરી ફંક્શન બનાવે મેક્સ કે જેની અંદર અપૂર્ણાંક કિંમત બરોબર ધ્યાન આપજો અપૂર્ણાંક કિંમત ઇન્ટીજર અને અપૂર્ણાંક કિંમત ફ્લોટ અપૂર્ણાંક બે કિંમતોમાંથી મોટી કિંમત શોધવાનું કામ કરે છે અને ત્રીજો એક વેરિયેબલ બનાવીએ કે જે પૂર્ણાંક કિંમતોમાંથી પણ એક નહીં કેટલી ત્રણ કિંમતો બરોબર છે સમજો આપણી પાસે મેક્સ 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 એમ ત્રણ એક કરતા વધારે મેથડ છે પણ એના નામ કેવા છે સરખા છે બધાના નામ કેવા છે સરખા છે પણ એનું સિગ્નેચર સિગ્નેચર એટલે જો પ્રાચલોની સંખ્યા એક નંબર 1 અને નંબર 2 આ બે પ્રાચલ છે આ નંબર 1 અને નંબર 2 આ બે પ્રાચલ છે સાહેબ સરખા થઈ ગયા નહીં પ્રાચલોના પ્રકારો તે જુઓ આ ઇન્ટીજર છે ને અહીંયા ફ્લોટ છે અલગ સિગ્નેચર પડી હવે એવી રીતના પ્રાચલોની સંખ્યા પણ કીધું છે જો અહીંયા નંબર 1 નંબર 2 નંબર 3 અહીંયા 3 આવી રીતના સિગ્નેચરોથી અલગ પડે છે જો નામ કેવા છે બધાના સરખા પણ એના સિગ્નેચરોથી અલગ પડે છે એટલા માટે આપણે આ પોલિમોર્ફિઝમને ફંક્શન ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે બરોબર વિદ્યાર્થી મિત્રો બીજી વખત ધ્યાન આપજો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એક જ ક્લાસમાં અને મેક્સ નામનો એક જ ક્લાસ છે એક કરતા વધારે મેથડ એક કરતા વધારે મેથડ જેમાં નામ કેવા સરખા નામ બધાના સરખા પણ સિગ્નેચર થી કેવા હોય અલગ હોય એટલે એનો મતલબ એવો છે કે એમાં એનું નામ નામ તો બધું સરખું છે તો પ્રાચલોની સંખ્યા તો હા પ્રાચલોની સંખ્યા એ બે છે અને બે છે અને ત્રણ છે અલગ પડ્યું હા પછી પ્રાચલોનો પ્રકાર એટલે અહીંયા ઇન્ટીજર છે અહીંયા ફ્લોટ છે અહીંયા ઇન્ટીજર છે અલગ પડ્યું હા તો આ પોસિબલ છે આ ફંક્શન ઓવરલોડિંગ પોસિબલ છે હવે ધારો કે કોક અહીંયા ફ્લોટની જગ્યાએ અહીંયા ઇન્ટીજર કરી નાખે અને અહીંયા ફ્લોટની જગ્યાએ
આયા ઇન્ટીજર કર નાખે તો આવી મૂર્ખામી કોઈ નો કરે કેમ ખબર જ છે કે એવી મેથડ એકવાર બનેલી છે પણ સાહેબ આ તો પૂર્ણાંક છે મારે અપૂર્ણાંક ની કરવી હોય તો એવી જેની વિચારસરણી છે ઈ ઇન્ટીજર ની જગ્યાએ શું આવશે લો તમને ડેટા પ્રકાર બધી ખબર છે આઠ પ્રકારની ડેટા પ્રકાર છે બાઇટ શોર્ટ ઇન્ટીજર લોંગ ફ્લોટ ડબલ કેરેક્ટર અને બુલિયન આઠે આઠ ડેટા પ્રકાર તમારા મગજમાં રાખવાની છે ભૂલવાની નથી તો આ હતું ફંક્શન ઓવરલોડિંગ હવે એવી રીતે બીજું છે ઓપરેટર ઓવરલોડિંગ બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ધ્યાન આપજો એક કરતા વધારે શું હતું મેથડ અને અહીંયા ઓવરલોડિંગ ની અંદર ઓપરેટર ઓવરલોડિંગ ની અંદર કેમ કીધું છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ માં એક જ પ્રક્રિયા અર્થ સંકાર્ય એક જ પ્રક્રિયાનો અર્થ સંકાર્યના ડેટા પ્રકારના આધારે કેવો હોય અલગ હોય તો એને કહેવાય ઓપરેટર ઓવરલોડિંગ બરાબર ધ્યાન આપજો જેમાં તમને એમ વાત કરેલી હોય કે ક્લાસ ડેટ પ્રકારનો છે ક્લાસ કેવો છે ડેટ કે જેની અંદર એમએમ ડીડી અને વાય આવા ત્રણ ડેટા રહેલા છે અલગ અલગ કીધું ને ડેટા પ્રકાર અલગ અલગ ડેટા કીધું ને આ ત્રણ એમએમ ડીડી અને વાય ત્રણ ડેટા છે હવે ધારો કે ડેટ 1 નો ઓબ્જેક્ટ આપણે બનાવીએ કે ક્લાસ ડેમો ડેટ કે જેની અંદર ડી 1 ઓબ્જેક્ટ બનાવીએ છીએ અને પછી ડી 2 એમ બે ઓબ્જેક્ટ બનાવીએ છીએ તો ડી 1 ઓબ્જેક્ટ ની અંદર એમએમ પણ છે ડીડી પણ છે વાય વાય પણ છે એવી રીતે ડેટ 2 ની અંદર પણ કોણ કોણ છે એમએમ છે ડીડી છે અને વાય વાય છે તમે આગળ આપણે પ્રોગ્રામ ભણ્યા તે માં આમ ભણ્યા હતા કે નંબર 1 માઇનસ નંબર 2 એટલે તમારે ધારો કે નંબર 1 ની કિંમત 5 હોય નંબર 2 ની કિંમત 2 હોય જવાબ કેટલો મળી જતો તો 3 તો આ તો ડાયરેક્ટ એની કિંમત હતી ને હવે ધારો કે એમ કીધું હોય કે ડી 1 માઇનસ ડી 2 તો એને અઘરું પડી જાય શું પડે તો આ ડી 1 ના એમએમ નો માઇનસ એમએમ વાળે કરવાનો ડીડી નો માઇનસ ડીડી વાળે કરવાનો અને વાય વાય નો માઇનસ વાય વાય વાળે કરવાનો એટલે સમજો આ ડી 1 નો જે ડેટા છે એ બધા ડેટા ને ડી 2 સાથેના ડેટા સાથે શું કરવાની બાદબાકી કરવાની તો આને કહેવાય ઓપરેટર ઓવરલોડિંગ જો અહીંયા તો સિમ્પલ હતું કે n1 નો ડેટા અને n2 નો ડેટા 5 માઇનસ 2 એક એક જ કિંમત હતી પણ આ તો d1 ની અંદર 3 કિંમત રહેલી છે એવી રીતના આમે d2 ની અંદર 3 કિંમત રહેલી છે તો આ બંનેમાં mm નો dd નો અને yy નો બાદબાકી કરવી પડે તો આપણે જ્યારે આવા વિધાન લખીએ છીએ ત્યારે ઇમ્પ્લિસાઇટલી ગર્ભિત રીતે આવી રીતના બધાનો બાદબાકી કરી અને આન્સર આપતા હોય તો એટલા માટે આને કહેવાય ઓવરલોડિંગ એટલે ઓપરેટર ઓવરલોડિંગ એટલે કે આ ઓપરેટર જે છે એ આના બધા ડેટાને બીજા ઓબ્જેક્ટના બધા ડેટા સાથે પ્રક્રિયા કરે છે એટલા માટે જો એમ કીધું એક જ પ્રક્રિયાનો અર્થ સંકાર્યના ડેટા પ્રકારના આધારે કરવામાં આવે છે એટલે કે અલગ અલગ કરે એમએમ નો અલગ કરે ડીડી નો અલગ કરે વાય વાય નો અલગ કરે તો આને કહેવાય ઓપરેટર ઓવરલોડિંગ એટલે વિદ્યાર્થી મિત્રો આ આજે વિડિયો છે આ વિડિયાની અંદર તમને પોલિમોર્ફિઝમ વિશે વાત કરેલી છે અને બહુ જ ઈઝી ટોપિક છે અને એક વસ્તુ યાદ રાખવાની કે ઓવરલોડિંગ ની અંદર કે કોઈ નામ એક છે પણ એના અર્થ જુદા જુદા છે એને કહેવાય ઓવરલોડિંગ નામ એક જ છે અર્થ અલગ અલગ છે જો ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ બે બરોબર વ્યવસ્થિત સમજો નો વિડિયો ખૂબ આપણે તો ફરીવાર જોજો અને આની અંદર રહેલા જેટલા પણ સવાલો છે બધા જ વ્યવસ્થિત ક્લિયર કરજો હરિઓમ